કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના શરૂ કરીને ગરીબ અને મજૂરિયા વર્ગના શ્રમજીવીઓને રોજીરોટી મળી રહે તેવું કાર્ય કર્યું છે અને તમામ તાલુકામાં મનરેગાની કચેરીઓ શરૂ કરીને ગામડા સુધી આ યોજનાનો લાભ શ્રમજીવીને મળે તે જ રીતે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગાંગડિયા ગ્રામ પંચાયત વિસ્તારના સરપંચ ચૌહાણ જસવંતસિંહ વાઘાભાઈએ આ યોજનામાં તળાવો ઊંડા કરાવવા માટેનું કાર્ય શરૂ કરીને 500 જેટલા શ્રમજીવીઓને રોજીરોટી મળી રહે તેવું કામ શરૂ કરાતા આજે ગાંગડિયામાં 2 તળાવો ઊંડા કરવાની કામગીરી શરૂ કર્યાની 1 માસ જેવો સમય થવા આવ્યો. આ 2 તળાવોમાં અંદાજે 500 જેટલા શ્રમજીવીઓ મજૂરી કરી રહ્યા છે, પરંતુ તળાવમાં કામ કરતા શ્રમજીવીઓને આજ દિન સુધી પગાર મળ્યો નથી, જેના કારણે ઘર ચલાવવા માટે દુકાનોમાંથી ઉધાર લાવીને ઘર ચલાવતા હોય છે, જેથી તંત્રએ ગાંગડિયા ગામના તળાવોમાં કામ કરતા શ્રમજીવીઓને તાકીદે પગાર ચૂકવાય તેવું કરવાની જરૂર છે. જો કે શહેરા તાલુકામાં કેટલાક ગામો આ યોજના કરાયા હશે અને હાલ ચાલુ હશે, તેમાં કેટલાક ગામોમાં તો માત્ર મસ્ટરો જ નંખાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને કેટલાક ગામોમાં મશીનરી દ્વારા કામગીરી કરાઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આજે ને આજે બે કયા કયા ગોંગડિયા જંગલ તળાવ અને ગોંગડિયા ગામ તળાવ. ગાંગડિયા જંગલ તળાવ આજે, પછી બીજું કયું? આપણે જે સ્કૂલની સામે છે, હા, એમાં કેટલા મજૂર હશે? એમાં અંદાજે લગભગ 150-200 મજૂર હશે. 150-200 મજૂર. હવે આ કેટલા ટાઈમથી આપણા તળાવનું કામ ચાલે છે? ચોથો વીક થાય. હજી થોડી પગાર કેમ નથી કરાવડાયો? પગાર લગભગ 2 વીકનો ઓનલાઈન એન્ટ્રી નખાઈ ગઈ. કોંગ્રેસ ચાલુ. શું નામ તમારું? ચૌહાણ જસવંતસિંહ વાઘાભાઈ. હવે બીજા કયું કામ ચાલુ? કેટલા ટાઈમ સુધી આ તળાવના કામ ચાલુ? વરસાદ પડે તો અમારે ચાલુ જ રાખવાનું. મજૂરો વધશે ખરા? હા, મજૂરો વધશે. મજૂરો વધશે, હા. ગામ લોકોમાં રોજીરોટી રોજગારી આપવાની. કેટલા દિવસ થયા? તમારા જીઆરએસ આવે છે? જીઆરએસ આવે છે? પછી હાજરી કોણ ભરી જાય? કારકુન આવે. એટલે 3 અઠવાડિયાથી પગાર થયો નથી? 1 રૂપિયો? 4 અઠવાડિયાથી પગાર નથી થયો? તો પછી તમે ઘરનું કર શું કરો? હે, પગાર નથી થયો? તો પછી તમે મજૂરી કરો છો ઘેરે, તો પછી ઘર માટે પછી જે કંઈ લાવવાનું હોય એ માટે તમે શું કરો? હે, ઘરનું હેંડાળવું પડે, પણ તમને ઉધાર જ હલાલ કરશે બરાબર, તો પેલા દુકાનવાળા કેટલાક ટાઈમ હલાલ કરશે? શું નામ તમારું? જાજનબેન સામ. તમારું નામ? ઇકબાલ શેખનો રિપોર્ટ, સહેરા.